नमस्कार विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन चैनल में हूँ विपुल जानी आप सर्वनो हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोईशू श्लोक नंबर 2। अगने व्रत पते व्रतम चरिष्यामि तच्छकेयम् तन्मे राध्यताम् इदमह मनरूतात् सत्यमुपैमि। ફરી એક વખત શ્લોકને જોઈએ। અગને વ્રત પતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમહ મનરૂતાત સત્યમુપૈમિ। ચાલો આ શ્લોક ક્યાં છે તો કે યજુર્વેદે 1:5। યજુર્વેદે એટલે યજુર્વેદમાં 1 એટલે પહેલા અધ્યાયમાં, 5 એટલે 5મો મંત્ર, એટલે કે આ મંત્ર યજુર્વેદના પહેલા અધ્યાયમાં 5મો મંત્ર છે। ચાલો શ્લોકને જોયો એના શબ્દાર્થ તરફ જઈએ। સૌપ્રથમ શબ્દ આવે છે અગ્ને। અગ્ને તો અગ્ને એટલે શું થાય? અગ્નિદેવ। તો અહીંયા આ અગ્ને છે એ સંબોધન છે। આપણે કેમ કોઈકને બોલાવતા હોઈએ તો હે મિત્ર એવી રીતે હે અગ્નિદેવ આ સંબોધન છે। વ્રતપતે, વ્રતપતે એટલે વ્રતના અધિપતિ, વ્રતના પતિ એટલે કે વ્રતના સ્વામી। વ્રતમ એટલે વ્રત, ચરિષ્યામી એટલે પાલન કરીશ। હે વ્રતોના અધિપતિ, હું વ્રતનું પાલન કરીશ। જોઈએ આગળનો શબ્દ, તો આગળનો શબ્દ આવે છે તચ્છ કેયમ। તત્ શકેયમ, જો છ છે એનો શ થઈ જાય અને ચ નો ત થઈ જાય તો તત શકેયમ। તત એટલે તે, શકેયમ એટલે કરી શકું છું। તો કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું વ્રતનું પાલન કરીશ, તે હું કરી શકું છું। તત મે એટલે કે તન મે, તો તત મે, તત એટલે તે, મે એટલે મને, એટલે કે તેની મને। રાધ્યતામ, રાધ્યતામ એટલે કે સિદ્ધિ કરાવો, તો કે તે હું કરી શકું છું, તેની મને સિદ્ધિ કરાવો। ઇદમહ મનરૂતાત, સંપૂર્ણ મોટો શબ્દ છે, એની અંદર 3 સંધિ આવે છે, તો એક ઇદમ, અહમ, અનરૂતાત, તો જો અહીં લખેલી જ છે, ઇદમ એટલે આ, અહમ એટલે હું, અનરૂતાત એટલે અસત્યથી, એટલે કે અસત્ય તરફથી, અસત્યના માર્ગ તરફથી। ફરીથી સંધિ આવે છે, સત્યમ ઉપૈમી, સત્યમ એટલે કે સત્ય તરફ અને ઉપૈમી એટલે જાઓ અથવા તો જઈ શકું। ચાલો શબ્દાર્થ જોઈ લીધા, હવેના અનુવાદ તરફ જોઈએ। કરી અનુવાદ, હે અગ્નિદેવ વ્રતોના અધિપતિ, હું વ્રતનું પાલન કરીશ, હા તે હું કરી શકું છું, જેનાથી તમે મને તેની સિદ્ધિ કરાવો, અને જેનાથી શું થાય તો કે હું અસત્યના માર્ગ પરથી સત્યના માર્ગ તરફ જઈ શકું। ફરી એક વખત અનુવાદ જોઈએ, તો કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું વ્રતનું પાલન કરીશ, તે હું કરી શકું છું, તેથી તે વ્રતની મને સિદ્ધિ કરાવો, જેનાથી હું સત્ય અસત્યના માર્ગ તરફથી સત્ય તરફ જઈ શકું। ચાલો મિત્રો, અહીંયા શ્લોક 2 સંપૂર્ણ થાય છે, આગળ જઈએ શ્લોક નંબર 3 તરફ। ચાલો મિત્રો આગળ જઈએ શ્લોક નંબર 3 તરફ। નમઃ શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ। ફરી એકવાર જોઈએ, નમઃ શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ। ચાલો અહીંયા શ્લોક પૂર્ણ થયો, તો આ શ્લોક ક્યાંથી લેવામાં આવેલો છે? તો કે યજુર્વેદે 16:41। યજુર્વેદે એટલે કે યજુર્વેદમાં 16 એટલે કે 16મા અધ્યાયમાં 41 એટલે 41મો મંત્ર, એટલે કે આ જે શ્લોક છે તે યજુર્વેદના 16મા અધ્યાયમાં 41મો મંત્ર છે। ચાલો અહીંયા મંત્ર જોઈ લીધો, હવે તેના શબ્દાર્થ તરફ જઈએ। તો શબ્દાર્થની અંદર સૌપ્રથમ નમઃ આવે છે, નમઃ એટલે નમસ્કાર, હું નમસ્કાર કરું છું, તો કે કોને? તો કે શંભવાય, શમ એટલે કલ્યાણ, શમ એટલે કલ્યાણ, અને ભવાય એટલે જેને ઉત્પન્ન કરે છે તેવા, જેને જન્મ આપે છે તેવા, તો કે કલ્યાણને ઉત્પન્ન કરનાર। ત્યાર પછી આવે છે ચ, ચ એટલે અને, ત્યાર પછી આવે છે મયો ભવાય,
मयस એટલે સુખ, મયસ એટલે કે સુખ, અને ભવાય એટલે ઉત્પન્ન કરનાર, જન્મ આપનારને નમઃ એટલે નમસ્કાર. તો કે નમસ્કાર કલ્યાણને ઉત્પન્ન કરનાર અને સુખને ઉત્પન્ન કલ્યાણ જે પ્રભુ છે તેમને નમસ્કાર. ત્યાર પછી આવે છે તો નમઃ શંકરાય. નમઃ એટલે નમસ્કાર, શંકરાય, શમ એટલે કલ્યાણ અને કરાય એટલે કરનાર. તો કે જે કલ્યાણ કરનાર એટલે કે જે કલ્યાણકારી છે તેમને મયસ કરાય. મયસ એટલે સુખ, કરાય એટલે કરનારને સુખકારી છે એટલે કે જે સુખ કરે છે તેવાને ચ એટલે અને, અને નમઃ એટલે નમસ્કાર. તો કે કલ્યાણ કરનાર અને સુખ કરનારને નમસ્કાર. ત્યાર પછી આવે છે શિવાય. શિવાય એટલે કે કલ્યાણકારી અથવા તો શિવજીને. તો શિવનું નામ જ એક શિવનું નામ એટલા માટે પડ્યું કેમ કે કલ્યાણકારી છે. શિવનો અર્થ થાય કલ્યાણ કરવું. તો કે શિવ બધાયનું કલ્યાણ કરે છે એટલા માટે કલ્યાણકારી એટલે શિવનું નામ જ કલ્યાણકારી થાય છે. શિવતરાય. શિવતરાય એટલે કે અતિશય કલ્યાણકારી એટલે કે અતિશય કલ્યાણકારી. ચાલો શબ્દાર્થો જોયા, હવે આપણે એનો અનુવાદ જોઈએ. કલ્યાણ ઉત્પન્ન કરનારને અને સુખ ઉત્પન્ન કરનારને નમસ્કાર હો. એટલે કે જે કલ્યાણ ઉત્પન્ન કરે છે અને સુખ કરે છે ઉત્પન્ન એને નમસ્કાર હો. ત્યાર પછી કલ્યાણકારીને અને સુખકારીને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે અને સુખ કરે છે તેવા દેવને નમસ્કાર હો. અને ત્યાર પછી કલ્યાણકારી તેમજ અતિશય કલ્યાણકારી એવા ભગવાન શિવને નમસ્કાર હો. તો કે તેમજ અતિશય કલ્યાણકારીને કલ્યાણ તો કરે છે પણ વધારે કલ્યાણ કરે તેવા શિવને નમસ્કાર. ચાલો અનુવાદને ફરી એકવાર જોઈએ. તો કે કલ્યાણને ઉત્પન્ન કરનાર અને સુખને ઉત્પન્ન કરનાર શિવને નમસ્કાર હો. ત્યાર પછી કલ્યાણકારી અને સુખકારી દેવને નમસ્કાર હો. કલ્યાણકારી તેમજ અતિશય કલ્યાણ કરનાર એટલે અતિશય કલ્યાણકારી શિવને નમસ્કાર હો. ચાલો મિત્રો અહીંયા શ્લોક નંબર 3 પૂર્ણ થાય છે. તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.